गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં? ઓકે, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 1 ની અંદર એક્સરસાઇઝ 1.1 જે માર્કેશન 1 છે. નીચે આપણે સંબંધો પૈકી સ્વવાચક સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંબંધોનો પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો. એક વખત રિવિઝન કરી લઈએ ફટાફટ. તો એમાં ફર્સ્ટ હતું સંબંધોના પ્રકારોની અંદર સંબંધના પ્રકારો, એમાં ફર્સ્ટ આપણે જોતું રિક્ત સંબંધ. ઓકે, તો એમાં તો શું આવતું હતું? રિક્ત સંબંધની વાત કરીએ તો જો r is equal to 5 આવે, r is equal to 5 મળે તો એને શું કહેતા હતા આપણે? રિક્ત સંબંધ. સેકન્ડ જોયું તો આપણે સાર્વત્રિક સંબંધ, એની અંદર r is equal to જો a ક્રોસ a આપણો સેટ મળી જતો હોય તો એને શું કહેવાય છે? સાર્વત્રિક સંબંધ. થર્ડ વાત કરીએ આપણે સ્વવાચક, સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધમાં પ્રત્યેક પ્રત્યેક સ્મોલ a બિલોંગ્સ ટુ a માટે, ત્રમિત જોડ a a બિલોંગ્સ ટુ r, તો શું કહેવાય છે સંબંધને? સ્વવાચક કહેવાય. પ્રત્યેક સ્મોલ a બિલોંગ્સ ટુ a માટે, એનો મતલબ શું? કે જે તમને ગણ આપ્યો હોય બરાબર, એની અંદર જેટલા પણ એલિમેન્ટ છે એ બધા જ માટે આપણે શું જોવાનું છે? કે ક્રમયુક્ત જોડ, એટલે કે બંને સમાન એલિમેન્ટ મળે છે કે નહીં, બરાબર, એ બિલોંગ્સ આર થાય છે કે નહીં. દરેકે દરેક એલિમેન્ટ એ જે છે એના આપણે એ બિલોંગ્સ આર થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું. એન્ડ ફોર્થ વન ઇઝ સંમિત સંબંધ. તો સંમિત સંબંધની અંદર એ બી બિલોંગ્સ ટુ આર તો શું મળવું જોઈએ? BA belongs to R થાય તો એને શું કહેવાય છે? સંમિત સંબંધ. શું લઈ લેવાનું છે આપણે? AB belongs to R લઈ લેવાનું છે અને તેના પરથી શું આવવું જોઈએ? BA belongs to R થાય, એટલે કે ક્રમ જે છે બરાબર ઘટકો એને ઉલટાવી દેવાના, બરાબર. તો એવું મળતું હોય તો શું કહેવાય છે? એને સંમિત સંબંધ. એન્ડ ફિફ્થ વન ઇઝ પરંપરિત, પરંપરિત સંબંધ. તો આપણે બે બે ક્રમિક જોડ લઈ લેવાનું છે, AB belongs to R અને BC belongs to R. તો એના પરથી આ બે વસ્તુ લઈને શું મળવું જોઈએ? જે તમારો ફર્સ્ટ ક્રમિક જોડમાં છે એનો પહેલો ઘટક અને સેકન્ડ નો બીજો, ફર્સ્ટ નો પહેલો સેકન્ડ નો બીજો, તે ઘટક તમારે મળવો જોઈએ. AC belongs to R થાય તો એને શું કહેવાય છે? પરંપરિક સંબંધ, બરાબર. તો આ રીતે આપણું સંબંધોના પ્રકારનું રિવિઝન, સંમિત, સ્વવાચક, સંમિત અને પરંપરિત, બરાબર, આ ત્રણ કન્ડિશન માટે આપણે આ ક્વેશ્ચન 1 ની અંદર ચેક કરવાનું છે. તો ક્વેશ્ચન 1 આપ્યો છે, એની અંદર ફર્સ્ટ જોઈએ તો ગણ A is equal to 1 2 3 4 up to 14 પર વ્યાખ્યાયિત સંબંધ. તમને ગણ A આપ્યો છે જેમાં એલિમેન્ટ કયા છે? 1 2 3 4 up to 14 સુધી. પર વ્યાખ્યાયિત સંબંધ R is equal to xy જ્યાં 3x minus 5 is equal to 0 આપ્યો છે. સંબંધ આ તમને વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. ઓકે, હવે સંબંધ આ જે છે એ સાના પર વ્યાખ્યાયિત થાય? A થી B પર, બરાબર. એટલે કે જે બે ગણ આપ્યા હોય એને કાઢી જે ગુણાકાર, બરાબર, એના ઉપગણનો જે ગણ બને એને આપણે સંબંધ કહીએ છીએ. ઓકે, તો તમને અહીં ગણ A આપ્યો છે તો આપણે ફર્સ્ટ A ક્રોસ A શોધીએ. તો A જે ગણ આપ્યો છે એ લખી દો અપ ટુ 14 ક્રોસ, ફરી એ લખીશું અપ ટુ 14. ઓકે, હવે જો આપણે ક્રમિક જોડ બનાવવી હોય તો શું આવે? કે તમારો પહેલો ગણ જે છે એનો પહેલો ઘટક લઈ લેવાનો, એનો તમામ જે બીજો ગણ ક્રોસ કર્યો હોય, ક્રોસ 1 2 3 4 up to 14, એના દરેક ઘટકો સાથે આપણે ક્રમિક જોડ બનાવવાની હોય છે, રાઈટ. તો આ 1 નું 1 સાથે 1 નું 2 સાથે 1 નું up to 14 સાથે થશે. 1 1 1 2 1 3 up to 1 14. ઓકે, તો 1 જે છે એના તમામ ઘટકો સાથે ક્રમિક જોડ બની ગઈ. હવે ફર્સ્ટ જે ગણ છે એનો બીજો ઘટક લઈ લેવાનો અને એનો દરેક ગણ સાથે દરેક ઘટક સાથે આપણે ક્રમિક જોડ બનાવવાનો. તો એ શું આવી જશે? 2 1 થી લઈને 2 14. એ જ રીતે પછી 3 સાથે 3 થી લઈને 14 સુધી. એ જ રીતે તમારું જે લાસ્ટ આવશે 14 1 થી લઈને 14 2 અપ ટુ 14 14, બરાબર. તો આખી બધી રીતે ક્રમિક જોડ બનવાની છે. હવે આપણે સંબંધ R લઈએ તો અહીં તમને શું આપ્યું છે? કે R is equal to x y જ્યાં
3x minus y is equal to 0. આવું આપ્યું છે. તો minus y જે છે ને બરાબર ની હું બીજી બાજુ લઈ જાઉં બરાબર તો શું થઈ જશે plus y થઈ જશે. તો આના પરથી મને શું મળશે r. તો ક્રમિક જોડ x y જ્યાં 3x is equal to y મળે તો મને શું લખ્યું છું y is equal to 3x. ઓકે હવે હું આ તમારું જે r છે એને યાદીના સ્વરૂપે લખીશ. તો આપણે x ની વેલ્યુ મૂકતા જઈએ બરાબર અને y શું આવે છે એ ચેક કરશું. એટલે શું મળશે આપણને ક્રમિક જોડ મળવાનો બરાબર. જો x is equal to 1 ઓકે આપણી પાસે જે ગણ આપ્યો છે 1 2 3 4 up to 14 આપ્યો છે એટલે આપણે બધી સ્ટાર્ટ કરીએ છીએ બરાબર. x is equal to 1 તો y is equal to શું આપ્યું છે y is equal to 3 into x છે. તો જ્યાં x છે ત્યાં આપણે વેલ્યુ મૂકવાની છે. તો 3 into 1 3 into 1 કેટલા થશે 3. તો તમારી ફર્સ્ટ ક્રમિક જોડ શું બનવાની 1 3 એટલે કે તમે x ની વેલ્યુ જ્યારે 1 લેશો ત્યારે તમને y કેટલા મળે છે તો 3 મળે છે. એ જ પ્રમાણે જો x is equal to 2 તો y is equal to 3 હવે x ની જગ્યા પર શું મૂકીશું આપણે 2 તો 3 into 2 is 6. તો જ્યારે આપણે x બરાબર 2 લઈએ છીએ ત્યારે y શું મળે છે 6. ઓકે હવે x is equal to 3 લઈ લો તો y is equal to 3 into 3 3 into 3 is 9 તો ક્રમિક જોડ શું મળશે 3 અને તમારું y શું મળે છે 9. ઓકે હવે આપણે જે રિવિઝન તો કરી લીધું ઓલરેડી સંબંધના પ્રકારો વિશે ક્લિયર કરી કામ કર્યું મને જ્યારે વિશે એટલા માટે. ઓકે x is equal to 3 થઈ ગયું. હવે લઈ લઈએ x is equal to 4 તો y is equal to શું આવશે 3 into 4 is equal to 12. માટે ક્રમિક જોડ શું હશે x ની કિંમત તમારી 4 છે અને y ની કિંમત 12. x is equal to 5 લઈ લઈએ તો y is equal to 3 into 5. 3 into 5 is 15. પણ 15 જે છે એ તમારા ગણ a ના અંદર છે. તો ક્યાં સુધી ગણ a આપ્યું છે તમને 1 થી લઈને 14 સુધી આપ્યું છે પણ 15 અંદર નથી. is equal to 15 માટે જે શક્ય નથી બરાબર. માટે x y is equal to 3 into 5 સો મળ્યું 15 બરાબર. એટલે આ તમારું જે છે 5 જે તમારી ક્રમિક જોડ બનશે 515 શું થવાની શક્ય નથી. કારણ કે શું આવશે 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ a બરાબર. એટલે તમારી ક્રમિક જોડ જે છે એ કઈ કઈ આવવાની 1 3 2 6 3 9 અને 4 12 બરાબર. સંબંધ r ની અંદર માટે r is equal to લખી દઈએ પહેલી ક્રમિક જોડ 1 3 સેકન્ડ છે 2 6 થર્ડ છે 3 9 અને ફોર્થ છે 4 12. ઓકે x is equal to 5 વાળો બટ તમારો આવશે નહીં. તો આ જ આપણો સંબંધ r. ઓકે હવે આની ઉપરથી આપણે જે તમને સંબંધ આપ્યો છે એ સ્વવાચક છે સંમિત છે કે નહીં પારંપરિક છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે બરાબર. તો ફર્સ્ટ સ્વવાચક માટે ઓકે તો સ્વવાચક માટે શું જોવાનું હોય આપણે કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે બરાબર. તો પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે એટલે સ્મોલ a એ શું છે તો ગણ a આપ્યો છે એના એલિમેન્ટ છે એનો એલિમેન્ટ બરાબર. તો હવે તમારી પાસે જે ગણ a છે એના એલિમેન્ટ કયા કયા છે તો 1 2 3 4 અપ ટુ 14. તો 1 2 3 4 અપ ટુ 14 માટે 1 1 બિલોંગ્સ ટુ r થાય છે કે નહીં એ આપણે જોવાનું હોય બરાબર. તો 1 બિલોંગ્સ ટુ a માટે 1 1 તો આ ની અંદર તમને 1 1 દેખાય છે ક્યાંય પણ નથી દેખાતું. 1 1 ડઝ નોટ બિલોંગ ટુ r. એ જો તમે કોઈ પણ એલિમેન્ટ લઈ લો એના 2 3 4 5 બરાબર એ જ રીતે 2 3 4 બિલોંગ ટુ a માટે 2 2 3 3 4 4 ડઝ નોટ બિલોંગ ટુ r બરાબર. 2 2 3 3 4 4 તમને કોઈ r ની અંદર મળતું નથી માટે આપેલ સંબંધ r સ્વવાચક નથી. ક્લિયર થયું જે તમને r આપ્યો છે એમાં 1 3 2 6 3 9 અને 4 12 છે બરાબર. તો જે સમાન ઘટકો મળવા છે ક્રમિક જોડ ની અંદર 1 1 છે 2 2 છે 3 3 છે એ કોઈ મળતા નથી એટલે શું થશે કે આ જે સંબંધ r છે એ સ્વવાચક નથી. અને તમારે પ્રત્યેક માટે લેવાનું છે સાંભળજો પ્રત્યેક ગણ a ના એલિમેન્ટ
એટલે કે તમારો 11 22 33 44 થી લઈને 14 14 સુધી સંખ્યા 1 2 4 છે અપ ટુ 14 બરાબર અપ ટુ 14 14 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર બરાબર એટલે કે એક પણ સમાન જોડ તમને કલ્પિત જોડ મળતી નથી એટલે શું થશે આપેલ સંબંધ આર એ સ્વાભાવિક નથી બરાબર જેટલા પણ એલિમેન્ટ એ ની અંદર આપેલા હોય એ દરેક માટે બિલોંગ્સ ટુ એ એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ તો જ એ સંબંધ જે છે એ સ્વાભાવિક કહેવાય ઓકે હવે સેકન્ડ જોઈએ આપણે સબમિટ માટે સબમિટ માટે જોઈએ ઓકે તો સબમિટ માટે શું થવું જોઈએ તો એ બી બિલોંગ્સ ટુ આર માટે બી એ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ બરાબર જે ક્રમિક જોડ આપણે લઈએ છીએ એના ઘટકો બદલાઈ જવા જોઈએ અને એ પણ આર માં હોવું જોઈએ તો પહેલો પહેલી ક્રમિક જોડ છે એ લઈ લઈએ 13 બિલોંગ્સ ટુ આર માટે હવે આ તમારું શું છે એ વન અને આ એ ટુ તો એ ટુ તમારું ફર્સ્ટ આવવું જોઈએ અને એ વન સેકન્ડ આવવું જોઈએ એટલે કે જે તમારા ઘટકો છે એનો ક્રમ તમારો બદલાઈ જવો જોઈએ જે સેકન્ડ છે ફર્સ્ટ અને ફર્સ્ટ છે સેકન્ડ થઈ જવું જોઈએ મને શું મળી જશે 3 1 તો 1 3 તો છે બરાબર પણ 3 1 તમને દેખાય છે આર ની અંદર નથી માટે ડઝ નોટ બિલોંગ્સ ટુ આર બીજું કોઈ લઈ લઈએ 2 6 લઈ લઈએ 2 6 બિલોંગ્સ ટુ આર માટે હવે શું થઈ જવું જોઈએ 6 તમારું 2 ની જગ્યા પર અને 2 ની જગ્યા પર 6 સોરી 2 ની જગ્યા પર 6 અને 6 ની જગ્યા પર શું આવી જશે 2 તો 6 2 6 2 દેખાય છે આની અંદર આની અંદર નથી અને 6 2 ડઝ નોટ બિલોંગ ટુ આર માટે સંબંધ આર સમમિત નથી સમમિત સંબંધ નથી ઓકે તો આ બે વસ્તુ માટે ચેક કર્યું હવે આપણે પરંપરિક માટે ચેક કરવાનું છે હવે જોઈશું આપણે પરંપરિક સંબંધ માટે થર્ડ પરંપરિક ઓકે તો પરંપરિક માટે શું લેવાનું આપણે તો એ બી બિલોંગ્સ ટુ આર અને બી એ બી સી બિલોંગ્સ ટુ આર માટે લખ્યું છે બેટા ખ્યાલ આવશે એ બી બિલોંગ્સ ટુ આર અને BC belongs to R માટે AC belongs to R થવું જોઈએ ઓકે તો એ પ્રમાણે આપણે ચેક કરીશું તો તમારો જે R છે એ છે તમારો 1 3 બરાબર ફર્સ્ટ ક્રમિક જોડ લઈએ તો 1 3 belongs to R અને A B છે બરાબર તો હવે જ્યારે બીજી ક્રમિક જોડ લેશું એમાં પહેલો ઘટક જે છે એ આપણી પહેલી ક્રમિક જોડમાં જે બીજો ઘટક લીધો હોય એ બનશે બરાબર તો આ શું છે તમારો 3 તો આ ક્રમિક જોડમાં પહેલા તમારો આવી જશે 3 તો આપણે જોવાનું કે તમારી જે આ આર આપ્યું છે એની અંદર ક્રમિક જોડમાં પહેલો ઘટક 3 વાળો તે છે એ કઈ છે તો 3 દેખાય છે પહેલો ઘટક 3 બરાબર તો 3 9 વાળી ક્રમિક જોડ છે એ આરના અંદર આવેલી છે તો 39 બિલોંગ્સ ટુ આર હવે આ બંને માટે શું થવું જોઈએ કે તમારી પહેલી ક્રમિક જોડનો પહેલો ઘટક અને જે બીજી ક્રમિક જોડ છે એનો બીજો ઘટક પહેલીનો પહેલો અને બીજીનો બીજો બરાબર એનાથી ક્રમિક જોડ બનાવવાનો તો શું આવે આ તમારું 1 બરાબર આ 3 3 જે સમાન છે એને ભૂલી જવાનું ઓકે અને બાકી શું બચે છે 9 બરાબર જે સમાન છે એ ભૂલી જાઓ અને જે બાકી બે બચે છે લખી દો તો 1 9 હવે 1 9 જોઈએ તો 1 9 તમારા આર ની અંદર આવે છે નથી આવતા તો ડઝ નોટ બિલોંગ્સ ટુ આર ઓકે આપણે ક્રમિક જોડ 1 3 લઈ લીધી અને 3 9 લીધી એના માટે 1 9 બિલોંગ્સ ટુ આર મળતું નથી માટે આપેલ સંબંધ આર પરંપરિક સંબંધ નથી પરંપરિક સંબંધ નથી ફરીથી કહી દઉં કે તમે જે સંબંધ આર આપ્યો હોય એની આપણે તમામ ક્રમિક જોડ માટે ચેક કરવાનું હોય બરાબર આપણે ફર્સ્ટ ચેક કર્યું અને એના માટે પરંપરિક નથી આવ્યું સંબંધ પરંપરિક નથી જો તમારી જેટલી પણ ક્રમિક જોડ આપી હોય એમાંથી કોઈ પણ એક માટે જો પરંપરિક નથી એવું આપશે માટે આખો જે સંબંધ છે એ પરંપરિક નથી એવું કહેવાય સેમ વસ્તુ સંમિત માટે પણ એવું જ છે તમે 1 બાય 1 બધી જ ક્રમિક જોડ આપણે ચેક કરવાની બરાબર
કારણ કે પહેલી જ લઈ લઈએ અને સંબંધ નથી એવું આવ્યું મતલબ શું થશે કે આખો સંબંધ આર આપ્યો છે કે સંબંધ નથી અને સ્વવાચક માટે જોવાનું તો ગળ એ જે આપ્યો હોય તમને એમાં જેટલા પણ એલિમેન્ટ આપ્યા છે એ દરેક માટે સમાન ઘટકની જોડ તમને ક્રમિક જોડ મળવી જોઈએ ધારો કે તમને આપ્યું છે 1 2 3 4 અપ ટુ 14 આપ્યું છે તો 1 1 બિલોંગ્સ ટુ આર કરવું જોઈએ 2 2 બિલોંગ્સ ટુ આર 3 3 બિલોંગ્સ ટુ આર એ જ રીતે 14 14 બિલોંગ્સ ટુ આર એ રીતે બધા જ ક્રમિક જોડ જો તમને એ રીતે મળે બિલોંગ્સ ટુ આર મળે તો જ એને શું કહેવાય છે સ્વવાચક છે એવું કહેવાય ઓકે તો આ છે ક્વેશ્ચન 1 બહુ સિમ્પલ છે થોડું તમે ધ્યાન આપશો એટલે આવી જશે ઓકે અને આ જે સ્વાધ્યાય છે એની અંદરથી ક્વેશ્ચન 1 થી લઈને 5 સુધીની અંદર 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે એ ટાઈપના ઓકે ત્યાં તો એ જ પૂછાય છે હું નથી કહેતી પણ આ રીતનો 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે ઓબ્જેક્ટિવની અંદર સેકન્ડ જોઈશું આપણે સેકન્ડ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત કરો સેકન્ડ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ n પર વ્યાખ્યાયિત સંબંધ તમને આપ્યો છે r = ક્રમિક જોડમાં xy જ્યાં y = x + 5 અને x is less than 4 ઓકે આવું આપ્યું છે તો જ્યારે તમે ગુણધર્મની રીતમાં આવ્યું હોય તો પોસિબલ હોય તો એને તમારી યાદની રીતમાં ફર્સ્ટ કન્વર્ટ કરી દેવાનું ઓકે તો શું આપ્યું છે તમને કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપ્યું છે માટે આપણે જે a લઈ લઈશું તો એ જ લેવાનું પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે કે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી બધી પોઝિટિવ સંખ્યાઓ આવશે સોલ્યુશન a is equal to પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત એવું કીધું છે બરાબર તો 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી બરાબર પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપ્યો છે એટલા માટે અને જે તમને સંબંધ r આપ્યો છે એ શું છે xy જ્યાં y is equal to x plus 5 અને x is less than 4 સંબંધ r શું આપ્યો છે એવી ક્રમિક જોડ આપણે બનાવવાની છે કે જે y is equal to x plus 5 થાય અને x ની જે કિંમત છે એ 4 કરતાં કેવી લેવાની છે નાની લેવાની છે 4 કરતાં નાની નો મતલબ શું આવશે 1 2 3 શા માટે 1 થી સ્ટાર્ટ કરવાનો કારણ કે આપણે એ જ લીધો છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે 1 થી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એટલા માટે રાઈટ તો હવે x is equal to 1 માટે y is equal to જ્યાં પણ x છે ત્યાં શું મૂકી દેવાનું આપણે 1 તો 1 plus 5 1 plus 5 is 6 એટલે તમારી પ્રથમ ક્રમિક જોડ શું બનશે 1 6 બનવાની ઓકે હવે x is equal to 2 માટે y is equal to 2 plus 5 5 plus 2 is 7 પછી બીજી ક્રમિક જોડ શું બનવાની x ની કિંમત 2 અને y ની કિંમત 7 થર્ડ x is equal to 3 માટે તો y is equal to 3 plus 5 5 plus 3 is 8 અને 3 8 ઓકે x is equal to 4 લેવાના નથી કે કારણ કે શું આપ્યું છે કે x એ શું છે 4 કરતા નાના છે ઓકે તો માટે r તમારું શું બનવાનું 3 ક્રમિક જોડાવાની ફર્સ્ટ છે તમારું 1 6 સેકન્ડ છે 2 7 એન્ડ થર્ડ છે 3 8 હવે આ r માટે આપણે ચેક કરવાનું છે કે એ સ્વવાચક થાય છે કે નહીં સંબંધ થાય છે કે નહીં અને પરંપરિત થાય છે કે નહીં તો ફર્સ્ટ જોઈએ આપણે સ્વવાચકતા એના માટે શું થવું જોઈએ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે કે એ બિલોંગ્સ ટુ આર તો શું લઈ લઈએ તમારું એની અંદર 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી છે તો ફર્સ્ટ આપણે 1 લઈ લઈએ તો 1 બિલોંગ્સ ટુ એ માટે હવે ક્રમિક જોડમાં શું આવવું જોઈએ 1 1 સમાન પણ ટુ બંને આવવા જોઈએ બરાબર તો 1 1 તો 1 1 છે તમારા આર ની અંદર નથી તો 1 1 ધ નોટ બિલોંગ્સ ટુ આર સપોઝ એટલે હું લઈ લઉં 2 2 2 બિલોંગ્સ ટુ એ માટે શું મળવું જોઈએ 2 2 બિલોંગ્સ ટુ આર મળવું જોઈએ તો 2 2 આર ની અંદર છે નથી ધ નોટ બિલોંગ્સ ટુ આર તો આજે બે ક્રમિક જોડી લીધી આપણે તો આર ની અંદર છે જ નહીં માટે શું થવાનું સંબંધ આર
સ્વવાચક નથી. ઓકે, હવે આપણે જોઈશું સંમિત માટે. સેકન્ડ સંમિતતા ચેક કરીશું આપણે. તો શું લેવાનું છે? એવી બિલોંગ્સ ટુ આર માટે શું મળવું જોઈએ? તમારો ક્રમયુક્તિ જોડમાં બે ઘટકો આપ્યા હોય એ ઘટકોનો ક્રમ ચેન્જ કરી નાખવાનો. ઓકે, તો ફર્સ્ટ લઈ લઈએ આપણે 1 6 માટે. તમને જે આર આપ્યો છે એમાં જે પહેલી ક્રમયુક્તિ જોડ છે એના માટે જોઈશું આપણે. તો 1 6 બિલોંગ્સ ટુ આર માટે શું મળવું જોઈએ આપણે? આ તમારું શું છે? A1 A2 એની જગ્યા પર શું આવી જવું જોઈએ? A2 A1 એટલે કે 6 જે 1 જગ્યા પર આવી જવું જોઈએ અને 6 જગ્યા પર 1. તો 6 પોઈન્ટ જોઈએ તો 6 પોઈન્ટ છે આની અંદર? નથી. ડઝ નોટ બિલોંગ ટુ આર માટે આર સંમિત નથી. કોઈ પણ એક ક્રમિત જોડ માટે આપણે ચેક કરીએ અને જો એ ડઝ નોટ બિલોંગ ટુ આર આવતું હોય તો આખો સંબંધ આને સંમિત કહેવાશે નહીં. હવે પરંપરિકતા માટે ચેક કરીશું. તો લઈ લઈએ 1 6. 1 6 બિલોંગ્સ ટુ આર અને હવે શું આવવું જોઈએ? આપણે પરંપરિકતા ચેક કરવું હોય તો એબી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર આ બે વસ્તુ લઈ લેવાની છે. અને એના પછી શું આવે છે? એસી આવે છે. બરાબર, જે સમાન ઘટકો છે એને ભૂલી જવાના. અને જે બાકી બે ઘટકો બચે છે, પ્રથમ ક્રમિક જોડનો પહેલો ઘટક અને બીજીનો બીજો, એ તમારે એલિમેન્ટ લઈ લેવાનો હોય. 1 6 એ બિલોંગ ટુ આર થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું હોય, રાઈટ? એસી બિલોંગ ટુ આર થાય છે કે નહીં. તો આપણે 1 6 તો લઈ લીધું, પણ હવે તમારું શું આવવું જોઈએ? કે આ બીજો ઘટક છે અને આ ઘટક પહેલો ઘટક સમાન આવવું જોઈએ. બરાબર, તમારે ક્રમિક જોડ જોવાની કે એનો પહેલો ઘટક 6 હોય તો 6 છે આની અંદર, કોઈ પણ ક્રમિક જોડની અંદર નથી. માટે 1 6 બિલોંગ્સ ટુ આર માટે કોઈ ક્રમિક જોડ, કોઈ ક્રમયુક્ત જોડ નથી કે જેનો પ્રથમ ઘટક 6 હોય. માટે સંબંધ આર પરંપરિક સંબંધ નથી. ઓકે, 1 6 બિલોંગ્સ ટુ આપણે આર લઈ લીધું, પણ બીજી તમારી ક્રમિક જોડ એવી નથી કે જે 6 અને બીજો કોઈ ઘટક સાથે હોય, માટે આ સંબંધ શું કહેવાશે? પરંપરિક નથી. બહુ સિમ્પલ એક્ઝામ્પલ્સ છે, એક માર્ક્સ પૂછાય છે, તો બરાબર ધ્યાન આપજો. ક્વેશ્ચન નંબર 3. ગણ એ ઇઝ ઇક્વલ ટુ આપણું છે 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય, વાય એ એક્સ વડે વિભાજ્ય છે. સો આપણું છે કે વાય જે છે એ સાના વડે વિભાજ્ય છે? એક્સ વડે. જો એને લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય, વાય ભાગ્ય એક્સ બરાબર. સો આપણું છે તમને કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે, એટલા માટે આપણે એને આ રીતે લખી શકીએ છીએ. બરાબર, હવે આપણે શું કરીશું? પ્રથમ તો એને જે ગુણધર્મની રીત આપ્યો છે તો આપણે આરની એની યાદની રીતમાં આપણે ફેરવીશું. તો એ 1 2 3 4 5 6 બરાબર, આપણે એ ક્રોસ એ લખીએ તો તમારું 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6 આ રીતે લખાય. બરાબર, પછી જો આપણે ક્રમિક જોડ બનાવવી હોય તો 1 તમારો જે પહેલો ઘટક છે એના દરેક ઘટક સાથે આપણે ક્રમિક જોડ બનાવવાનો, 1 1 થી લઈને 1 6 સુધી, 2 1 થી લઈને 2 6 સુધી, એ રીતે. ઓકે, એ આખી આપણે લખતા નથી. હવે આપણે આર ફાઇન્ડ કરીશું. તો આર ઇઝ ઇક્વલ ટુ, હવે શું કરીશ કે તમને શું આપ્યું છે કે વાય જે છે એ એક્સ વડે વિભાજ્ય છે. બરાબર, તો એક્સ જે છે એ તમારો ઘટ એનો એલિમેન્ટ છે. બરાબર, જે તમારો આ પહેલો છગડે કાઉસ છે એના એલિમેન્ટ આપણે લઈ લઈએ. બરાબર, તો આ ભાગ્યા 1 કરીશું આપણે. હવે જોઈએ તો જે આપણે વાય લેવાના છે એ 1 2 3 4 5 6 માંથી લેવાના છે. બરાબર, આ આપણે શું લેશું? વાય. બરાબર, તો 1 મૂકીએ તો 1 એ 1 વડે વિભાજ્ય છે, કારણ કે 1 1 1 થાય. બરાબર, માઇનસ થશું, 0 થઈ જશે. બરાબર, એ જ રીતે તમે 2 મૂકો તો 1 2 2 2. બરાબર, 0. એ રીતે 4 મૂકશો, 5 મૂકશો, 6 મૂકશો તો 1 2 6 6. બરાબર, એટલે કે 1 જે છે 1 2 3 4 5 6 જે છે એ 1 વડે વિભાજ્ય
છે એટલે તમારી 11 થી લઈને 16 સુધીની બધી ક્રમિક જોડ તમારી આવી જશે 11 12 13 14 15 16 ઓકે હવે 1 માટે થઈ ગયું આ પહેલો જે કાઉન્ટ છે એમાં પહેલો બડક આપણો 1 થઈ ગયો બરાબર જે આપણે x ની વેલ્યુ લેવાની હતી એ હવે લઈ લઈએ આપણે 2 માટે બરાબર તો 2 માટે જોઈશું તો 2 માટે શું જોવાનું છે આપણે જે તમારો બીજો છેલ્લો કાઉન્ટ છે એના ઘટકો આપણે ચેક કરવાના છે બરાબર તો 1 એ 2 વડે વિભાજ્ય થાય ના થાય બરાબર 2 મૂકીએ તો 2 ઇન્ટુ 1 ઇઝ 2 બરાબર એટલે કે 2 એ 2 વડે વિભાજ્ય છે એટલે તમારી બધી ક્રમિકી જોડ શું આવવાની 2 2 સપોઝ અહીં 3 મૂકશું તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ઇઝ 2 1 શેષ બાકી રહેશે એ વિભાજ્ય નથી બરાબર પણ હવે આપણે 4 મૂકીએ તો 2 ઇન્ટુ 2 ઇઝ 4 બરાબર 4 મૂકીશું તો 2 ઇન્ટુ 2 ઇઝ 4 0 બરાબર એટલે તમારી શું આવવાની બીજી ક્રમિક જોડ y ની કિંમત કેટલી છે 4 અને x ની કિંમત કેટલી છે 2 2 4 બરાબર એ રીતે 5 મૂકશું તો 5 નું વિભાજ્ય ના થાય તો શું આવશે તમારું 6 તો 2 ઇન્ટુ 3 ઇઝ 6 શું મળી જાય છે 0 બરાબર એટલે x ની કિંમત કેટલી આવી 2 અને y ની કિંમત તમારી આવી 3 સોરી 6 2 6 ઓકે એટલે કે x અને y ની કિંમત થઈ ગઈ હવે કયો બદલ લેશું આપણે તો 3 લેશું અને y ની કિંમત મૂકતા જશું બરાબર તો 3 મૂકશું તો અહીં 1 મૂકી કે 2 મૂકીએ તો એ 3 વડે વિભાજ્ય થશે ના થાય બરાબર તો સપોઝ 3 મૂકો 3 ઇન્ટુ 1 ઇઝ 3 તો શું થશે 3 વડે વિભાજ્ય છે બરાબર તો x ની કિંમત કેટલી છે 3 અને y ની કિંમત કેટલી છે 3 એટલે 3 3 આવવાનો બરાબર સપોઝ હું અહીં 5 4 મૂકીશ તો 4 એ 3 વડે વિભાજ્ય થવાનો 3 વડે ભગાશે ને 3 ની 3 વસ્તુ શેષ 1 વધી જશે બરાબર એટલે વિભાજ્ય નથી બરાબર સપોઝ હું 5 મૂકું તો એ પણ પોસિબલ નથી 6 મૂકું તો 3 ઇન્ટુ 2 ઇઝ 6 શું આવી જાય છે 0 બરાબર એટલે 6 જે છે એ 3 વડે વિભાજ્ય છે એટલે x ની કિંમત તમારી શું આવવાની 3 અને y ની કિંમત 6 ઓકે 3 નું પણ થઈ ગયું હવે કયો એલિમેન્ટ આવ્યો તમારો 4 x ની જગ્યા પર શું મૂકવાનું છે આપણે 4 તો 1 2 3 મૂકો y ની કિંમત બરાબર તો એટલે 1 વડે ભરવાનું છે ને 4 મૂકીશું તો 4 એ 4 વડે વિભાજ્ય છે બરાબર 4 ને 4 કરશું એટલે 0 આવી જશે તો તમારી ક્રમિક જોડ કઈ આવવાનું 4 4 બરાબર એના પછી તો શું આવી જશે 5 6 બરાબર તો 5 6 માં તો શું વધશે તમારી શેષ વધવાની છે ઓકે એટલે તમારે એ પોસિબલ બનશે ને હવે લઈ લઈએ x ની કિંમત તમારી 5 બરાબર 5 માટે ચેક કરશું આપણે તો y ની કિંમત મૂકી આપણે 1 2 3 4 તમારું મૂકશું તો પોઈન્ટ માં આન્સર આવવાનો છે બરાબર એટલે વિભાજ્ય થવાનું નથી 5 એ 5 વડે વિભાજ્ય થાય 5 એ 5 બરાબર એટલે નંબર ક્રમિક જોડ શું આવવાનું 5 અને એ જ સેમ રીતે આપણે x ની કિંમત 6 લેશું તો y તમારા શું આવવાના 6 તો આ થઈ તમારી r ની કિંમત જે r છે એ યાદની સ્વરૂપે તમે આ રીતે પ્રેઝન્ટ કરી શકશો ઓકે તો આ તમારું 1 1 થી લઈને 6 6 સુધીનું છે હવે આપણે આની અંદર ચેક કરશું સ્વવાચ્યતા સંમિતિના પરંપરિતા તો ફર્સ્ટ સ્વવાચ્યતા જે ચેક કરીશું તો શું થવું જોઈએ કે પ્રત્યેક જો યાદ વ્યાખ્યા લખી છે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે પ્રત્યેક સ્મોલ એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આ થવું જોઈએ તો તમારા અહીંયા કેટલા એલિમેન્ટ છે 1 2 3 4 5 6 એટલે કે 1 2 1 માટે પણ 1 1 બિલોંગ્સ ટુ આ થવું જોઈએ એટલે 2 માટે 3 માટે 4 માટે 5 માટે અને એ બધી 6 6 6 માટે પણ 6 6 બિલોંગ્સ ટુ આ થવું જોઈએ તો 1 બિલોંગ્સ ટુ એ માટે 1 1 તો 1 1 આની અંદર છે યસ છે તો 1 1 બિલોંગ્સ ટુ આર બરાબર એટલે 2 2 માટે ચેક કરશો તો 2 2 પણ છે 3 માટે ચેક કરી તો 3 3 માં છે 4 માટે ચેક કરી તો 4 4 પણ છે 5 માટે ચેક કરશો તો 5 5 છે 6 માટે ચેક કરશો તો 6 6 પણ છે તો એ જ રીતે એ જ રીતે 2 3 4 5 6 2 3 4 5 6 માટે 2 2 3 3 4 4 5 5 6 6 belongs to R માટે સંબંધ R સ્વવાચક છે ઓકે બધા જ જે તમને ગણ A આપ્યો હોય એના બધા જ એલિમેન્ટ માટે તમને
ચક્રમિત જોડ છે એના એલિમેન્ટ સમાન મળવા જોઈએ બરાબર તો શું થઈ જાય કે એ સ્વવાચક છે ઓકે સ્વવાચક તો થઈ ગયું હવે સેકન્ડ માટે ચેક કરીશું આપણે સંમિત માટે સંમિતતા ચેક કરીશું લઈ લઈએ પહેલું તમારું ક્રમિત જોડ છે 1 1 1 1 માટે ચેક કરીશું આપણે તો 1 1 બિલોંગ્સ ટુ આર વન વન બિલોંગ ટુ આર માટે જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન જોયું એનામાં આપણે સમજેલા જ કે આ તમારું આ એ વન છે અથવા એ છે અને આ તમારું બી છે બરાબર સંમિત માટે શું થવું જોઈએ કે તમારા જે ઘટકો છે એ ચેન્જ થઈ જવા જોઈએ બરાબર આ તમારો જે બીજો હોય એ પહેલા નંબર પર આવી જવું જોઈએ બીજો હોય પહેલા નંબર પર બીજા નંબર પર સોરી તો આ તમારું શું થઈ જશે શું થઈ જશે વન વન થઈ જશે બરાબર અને વન વન છે એ તો ઓલરેડી છે જ આની અંદર એટલે વન વન બિલોંગ્સ ટુ આર એટલે આના માટે તો વન વન માટે તો સંમિત છે હવે વન ટુ માટે જોઈએ તો વન ટુ બિલોંગ્સ ટુ આર માટે આના માટે સંમિત છે વન ટુ બિલોંગ્સ ટુ આર માટે ક્રમિક જોડ શું મળશે ટુ વન બરાબર ટુ વન તો હવે ચેક કરીએ ટુ વન છે વન ટુ છે બરાબર તો હવે પહેલો ઘટક શું જોઈએ ટુ અને બીજો ઘટક વન તો ટુ ટુ છે ટુ ફોર છે ટુ સિક્સ છે ટુ વન તો છે જ નહીં ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર માટે સંબંધ આર સંમિત કોઈ પણ એક ક્રમિત જોડ માટે જો સંમિત ના હોય તો આખો સંબંધ જે આર જે છે એ સંમિત ના હોય ઓકે હવે થર્ડ માટે પરંપરિક એના માટે ચેક કરશું આપણે તો વન વન બિલોંગ્સ ટુ આર લઈ લઈએ પહેલી ક્રમિત જોડ લેશું તો વન વન બિલોંગ્સ ટુ આર અને બરાબર હવે શું જોવાનું છે કે આ જે તમારો ક્રમિત જોડ છે એનો બીજો ઘટક કે એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બરાબર તો તમારું બીજી ક્રમિત જોડ લેશું એમાં તમારો આ ઘટક સેમ આવવો જોઈએ તો વન બરાબર તો વન ઓકે તો આ શું છે ટુ આ તમારી ક્રમિત જોડ વન ટુ બિલોંગ્સ ટુ આર હવે એના માટે શું કરવું જોઈએ જે સમાન છે ઘટક એને ભૂલી જવાનું એના સિવાયના બે લખી બરાબર શું છે વન અને ટુ તો વન ટુ છે તમારું અંદર હા છે વન ટુ બિલોંગ્સ ટુ આર ઓકે એટલે આ તો તમારું પરંપરિક હવે સાર માટે ચેક કરશું તો વન ટુ માટે ચેક કરીએ તો વન ટુ બિલોંગ્સ ટુ આર માટે શું થવું જોઈએ તમારું જે બીજી ક્રમિત જોડ છે એમાં બીજો ઘટક તમારો પહેલો ઘટક થઈ છે બરાબર ટુ આવ્યું તો ટુ ટુ બરાબર ટુ ટુ બિલોંગ્સ ટુ આર બરાબર તો હવે શું કરવાનું જે સમાન છે ને ભૂલી જઈએ તો બાકી શું બચે વન ટુ તો વન ટુ વન ટુ તો ઓલરેડી છે જ વન ટુ બિલોંગ્સ ટુ આર થ્રી બરાબર એ રીતે તમે કોઈ પણ ચેક કરો વન થ્રી લેશો વન ફોર લેશો ઝીરો ટુ વન ફોર લઈએ બરાબર તો એના પછીનો પહેલો ઘટક શું આવવો જોઈએ ફોર તો આ તમારી ક્રમિક જોડ છે ધારો કે આ વન ફોર લેશો તો ફોર ફોર આવશે બરાબર પછી શું મળવું જોઈએ સમાન ઘટકો છે ભૂલી જવાના અને બાકીના બે લખી દેવાના તો વન ફોર તો વન ફોર બી છે જ બરાબર આ રીતે તમામ ક્રમિક જોડ માટે તમે ચેક કરશો તો એ પારંપરિક કહેવાશે ઓકે માટે સંબંધ આર ઋણ સંખ્યાઓ આવે છે ઝીરો આવે છે ત્રણ સંખ્યાઓ આવે છે તો માઇનસ ટુ માઇનસ વન ઝીરો વર્ડ આ તમારું શું છે એ છે બરાબર એક પૂર્ણાંક સંખ્યાનો ઘટ છે હવે r બરાબર શું આપ્યું છે કે xy xy જ્યાં x માઇનસ y એ કેવું છે પૂર્ણાંક છે એટલે કે તમે બે એલિમેન્ટ લો અને બાદબાકી કરો તો શું આવે પૂર્ણાંક સંખ્યા આવે ઓકે તો ફર્સ્ટ આપણે સ્વવાચકતા ચેક કરીશું તો x બિલોંગ્સ ટુ એ માટે બરાબર એક્સેસ બિલોંગ્સ ટુ આર થાય છે કે નહીં એ જોવાનું છે પણ એક્સેસ તો શું છે એક્સ માઇનસ એક્સ કરવું પડશે એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય એક્સ માઇનસ એક્સ એ ઝીરો બરાબર એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ શું છે ગુણાંક છે કારણ કે ઝીરોનો સમાવેશ ગુણાંક સંખ્યામાં થાય છે બરાબર માટે એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ એક્સ
belongs to R. માટે R એ સ્વવાચક છે. ઓકે, હવે સેકન્ડ આપણે સમિત માટે ચેક કરશું. સમિત, ઓકે, તો એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે શું થવાનું? એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે. એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે. અને હવે લાવવાનું શું આપણે? એક્સ માઇનસ એક્સ વાય બિલોંગ્સ ટુ આર તો લઈ લીધું, એના માટે શું આવવું જોઈએ? આજકાલનો ક્રમ છે એને ઉલટાવી દેવાનો. વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. તો એ થશે તો શું કહેવાશે? સમમિત છે. બરાબર, તો હવે આ તો આપણે અલગથી લઈ લેવાનું છે. બરાબર, હવે વાય એક્સ બિલોંગ્સ ટુ આર માટે શું થઈ જશે? કે આ તમારું એક્સ માઇનસ વાય છે, આના માટે આપણે ચેક કરશું. તો વાય માઇનસ એક્સ બિલોંગ વાય માઇનસ એક્સ શું થવું જોઈએ? પૂર્ણાંક હોવું જોઈએ. તો આ તમારું એક્સ માઇનસ વાય છે, એમાંથી હું માઇનસ કોમન કાઢું તો શું આવી જશે? વાય માઇનસ એક્સ. બરાબર, તો વાય માઇનસ એક્સ જે છે એ ઓબ્વિયસ કે શું આવવાનું? પૂર્ણાંક આવશે. એ પૂર્ણાંક છે. કેવી રીતે એ જોઈએ આપણે? તો આ એક્સ બરાબર ધારો કે મારી પાસે છે ફોર અને વાય બરાબર છે મારી પાસે ટુ. તો ફોર માઇનસ ટુ શું થઈ ગયું? ટુ. તો ટુ તો પૂર્ણાંક છે. બરાબર, એટલે હવે સપોઝ હવે શું કરીશ? આમાંથી હું માઇનસ કોમન કાઢું છું એટલે શું થવાનું? ટુ માઇનસ ફોર. બરાબર, ટુ માઇનસ ફોર તો શું થઈ જાય? માઇનસ ટુ થાય છે. બરાબર, તો માઇનસ ટુ ઇન્ટુ માઇનસ 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 પ્લસ થઈ જશે. તો માઇનસ કોમન કાઢીશ તો પણ મને શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળવાની છે. માટે વાય એક્સ બિલોંગ ટુ આર માટે પણ આ શું થાય છે? વાય માઇનસ એક્સ શું થવાનું? એ પૂર્ણાંક સંખ્યા છે. માટે શું થઈ જવાનું? વાય એક્સ બિલોંગ ટુ આર. એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે વાય એક્સ બિલોંગ્સ ટુ આર. શા માટે? કારણ કે વાય માઇનસ એક્સ પર શું થાય છે? પૂર્ણાંક હોય છે. માટે આર સમમિત છે. હવે થર્ડ પરંપરિક વાળે ચેક કરીશું. એક્સ વાય લઈ લઈએ. એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. બરાબર, એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે શું આવે છે? કે એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે. તો એક્સ માઇનસ વાય બિલોંગ્સ ટુ ઝેડ લખી શકું. પૂર્ણાંક છે એટલે પૂર્ણાંક સંખ્યાઓ છે, એની બાદ નહીં કરશું. તો એટલે વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે તો આપણે લખી શકાય વાય માઇનસ ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ. ઓકે, અને મેં આપણને લખ્યું કે વાય માઇનસ ઝેડ એ પૂર્ણાંક છે, એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે. બિલોંગ્સ ટુ ઝેડ લખી દઉં છું, એનો મતલબ શું? તમે એક્સ માઇનસ વાય કરશો તો એ તમને પૂર્ણાંક સંખ્યા મળવાની છે. ઓકે, હવે આ બેનો સરવાળો કરો. બરાબર, એક્સ માઇનસ વાય પ્લસ વાય માઇનસ ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ થશે. હવે માઇનસ વાય પ્લસ વાય કેન્સલ, તો બાકી શું રહેવાનું? એક્સ માઇનસ ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ. એટલે કે એક્સ માઇનસ ઝેડ કરશું આપણે તો એ શું મળે છે? પાછી પૂર્ણાંક સંખ્યા મળે છે. તો એક્સ માઇનસ ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ, તો માટે એના પછી શું લખાશે? એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર લખાવાનો. એટલે કે આપણે બે વસ્તુ લઈ લીધી, એના પછી એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર લાવી લીધું. માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર માટે શું મળે છે? એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ આર એ શું છે? પરંપરિક સંબંધ છે. ક્લિયર થયું? બહુ સિમ્પલ છે, લખી લો. આગળ હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર ફાઈવ. યસ, એના માટે ચેક કરશું આપણે. બે વખત પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે અને બરાબર ભણાવજો. જો તમને પરમ જે તમને વ્યાખ્યા છે, સ્વવાચક સમમિત અને પરંપરિકની જે વ્યાખ્યા છે એ જો તમને બરાબર ક્લિયર થઈ ગઈ હશે તો એક્ઝામ્પલ તમને સારી રીતે આવી જશે, સમજવા માટે ઉપયોગી રહે. આગળ છે ફિફ્થ વાળું, કે કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. ગણ તમને એ આપ્યો છે આપણે. બરાબર, અને ગણ એ શું છે? કે કોઈ ચોક્કસ સમયે એક નગરમાં વસતા મનુષ્યનો ગણ, એક નગરમાં વસતા મનુષ્યનો ગણ. ઓકે,
આ તમને એ આપ્યું છે. હવે એની અંદર સ્મોલ એ આપ્યું છે તમને કે સ્મોલ એ સંબંધ આપે છે. તો આર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે એક્સ વાય, જ્યાં એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, એક જ સ્થળે કામ કરે છે. ઓકે, એ તમને શું આપ્યું છે? આપણો પોઈન્ટ એ જે છે, એક નગરમાં વસતા મનુષ્યનો પોઈન્ટ છે, એક નગર છે જેમાં મનુષ્ય રહે છે. હવે એ આપ્યું છે કે સંબંધ આર તમને આપ્યું છે એક્સ વાય, એક્સ અને વાય શું છે, એક જ સ્થળે કામ કરે છે એવું આપ્યું છે સંબંધ. એના માટે આપણે સંબંધિત પરંપરિત છે કે નહીં અને સ્વવાચક ચેક કરવાનું છે. તો ફર્સ્ટ આપણે સ્વવાચક ચેક કરીશું. સ્વવાચકતા, હવે સ્વવાચકતા માં શું લેવાનું હોય આપણે કે એક્સ બિલોંગ્સ ટુ એ માટે, એક્સ બિલોંગ્સ ટુ એ માટે, બરાબર. એક્સ બિલોંગ્સ ટુ એ એટલે કે શું, કે મનુષ્ય છે એ લગ્નમાં વસે છે, બરાબર. એના માટે શું થવું જોઈએ કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ, બરાબર. તો તમારું આર શું આપ્યું છે, એક્સ વાય, એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે એવું આપ્યું છે. હવે આ એક્સ જે છે એ ધારો કે આપણે એક વ્યક્તિ છે એવું માની લઈએ, બરાબર. એ વ્યક્તિનું નામ છે મનીષભાઈ. તો જે વ્યક્તિ છે એ જ પાછળ વ્યક્તિ લખ્યું છે આપણે સાથે, બરાબર. તો અલગ વ્યક્તિ નથી, એક જ વ્યક્તિ માટે અહીં વાત કરી છે આપણે, બરાબર. આ બંને વ્યક્તિ કેવા છે, એક જ છે. તો એ બંને વ્યક્તિ એક જ જગ્યા પર કામ કરતા હોવાના, બરાબર. એટલે આ એક્સ બિલોંગ્સ ટુ એ માટે શું થઈ ગયું, એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થશે, બરાબર. માટે સંબંધ આર સ્વવાચક છે. હવે આપણે સેકન્ડ સંયુક્તા માટે ચેક કરશું. તો બે લઈ લઈએ, એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે, એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર માટે શું લખાશે કે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. એક્સ અને વાય અહીં તમે કોઈ નામ નથી આપ્યા, શું આપ્યું છે, ચલ આપ્યા છે એક્સ અને વાય. ધારો કે એક્સ જે છે એ હું લઈ લઉં યશરાજ, બરાબર, અને વાય લઈ લઉં હું પ્રીતિક. ઓકે, એટલે કે યશરાજ અને પ્રીતિક જે છે એ એક જ જગ્યા પર કામ કરે છે, બરાબર. હવે સપોઝ હું એને ઉલટું લખી દઉં, જે પ્રીતિકનું નામ છે પહેલાં લખું અને યશરાજનું નામ પછી લખું, તો કંઈ વસ્તુ બદલાવાની છે એની અંદર, ના બદલાય. તો હવે એના પછી હું આવું લખું કે પ્રીતિક અને પ્રીતિક એટલે કે વાય અને યશરાજ જે છે એટલે કે એક્સ એક જ સ્થળે કામ કરે છે, વાય અને એક્સ એક જ સ્થળે કામ કરે છે, બરાબર. તો હું ખાલી ક્રમ ચેન્જ કરું, બરાબર. તો જગ્યા તો બદલાઈ જવાની નથી, જગ્યા તો એ જ રહેવાની છે. યશરાજ અને કૃતિક બોલું કે કૃતિક અને યશરાજ બોલું સેમ જ રહેશે, બરાબર. માટે શું થઈ જવાનું, વાય એક્સ બિલોંગ્સ ટુ પર આર આવી જશે, એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે શું મળે છે, વાય એક્સ બિલોંગ્સ ટુ આર માટે સંબંધ આર સંબંધિત છે. હવે શું લઈ જવાનું આપણે, એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય એક્સ બિલોંગ્સ ટુ આર પરંપરિકતા માટે ચેક કરશું. તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. હવે એક્સ વાય માટે શું લખાશે કે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, એક જ સ્થળે કામ કરે છે. અને વાય ઝેડ માટે શું લખવાનું કે વાય અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે, બરાબર. એક્સ અને વાય એક જ જગ્યા પર કામ કરે છે. તો એક્સ આપણે શું લીધું છે, આપણે યશરાજ લીધું છે, બરાબર. અને વાય શું લીધું, પ્રીતિક લીધું. એટલે કે યશરાજ અને પ્રીતિક એક જ જગ્યા પર કામ કરે છે, બરાબર. હવે આપણે બીજું શું લીધું કે વાય અને ઝેડ એક જ જગ્યા પર કામ કરે છે. તો વાય તો શું છે, પ્રીતિક જ છે. તો પ્રીતિક અને મેહુલ એક જ સ્થળે કામ કરે છે, બરાબર. એક્સ અને વાય એટલે શું છે, યશરાજ અને કૃતિક એક જ જગ્યા પર કામ કરી રહ્યા છે, બરાબર. અને કૃતિક અને મેમુલ પણ એક જ જગ્યા પર કામ કરી રહ્યા છે, બરાબર. તો કૃતિક તો છે જ યશરાજની જોડે, તો એની સાથે મેમુલ પણ આવી ગયો, બરાબર. એટલે કે ત્રણે ત્રણ જણ જે છે એક જ જગ્યા પર કામ કરે છે. તો મારી નંબરથી મારાથી એવું લખાય
यशराज અને મેહુલ પણ એક જ જગ્યા પર કામ કરે છે ઓકે યશરાજ કોણ છે x અને મેહુલ કોણ છે z x અને z એક જ સ્થળે કામ કરે છે એટલે આપણે શું લખાય xz belongs to r લીધેલું શું હતું આપણે xy belongs to r અને yz belongs to r એના પછી શું મળ્યું xz belongs to r માટે સંબંધ r શું છે પરંપરી સંબંધ છે ઓકે હવે સેકન્ડ આવ્યું છે કે r is equal to xy x અને y એક જ વિસ્તારમાં રહે છે એક જ વિસ્તારમાં રહે છે તમારો આખો દાખલો આ જ આવશે સેમ બસ શું આવશે એક જ સ્થળે કામ કરે છે જગ્યા પર શું આવી જવાનું કે એક જ વિસ્તારમાં બરાબર એક જ વિસ્તારમાં છે એટલા માટે સહવાચક પણ આવશે સંમિત પણ આવશે અને પરંપરિક પણ આવશે હવે આપણે જોઈશું થર્ડ થર્ડ આપ્યું છે તમને કે એક્સ વાય એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે છે સી આપ્યું છે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા વાય ની ઊંચાઈ કરતા બરાબર બરાબર 7 સેમી વધારે છે ઓકે સી મને જોઈશું આપણે શું આપ્યું છે કે x ની જે ઊંચાઈ છે એ y ની ઊંચાઈ કરતા કેવી છે બરાબર 7 સેમી વધારે છે એટલે કે આજ તમારી આ x જે છે એની ઊંચાઈ આ y ના કરતા કેવી છે 7 સેમી વધારે છે બરાબર તો એના માટે આપણે સહવાચક ચેક કરવાનું છે ફર્સ્ટ તો x belongs to a માટે x x belongs to r થાય છે કે નહીં એ આપણે જોઈએ બરાબર તો x belongs to a માટે જોઈશું x શું છે એક વ્યક્તિ છે બરાબર સપોઝ આપણે x લઈ લઈએ ગુરુદેવ છે તો ગુરુદેવ જે છે એની ઊંચાઈ એના કરતા 7 મીટર વધારે આવવાની એ તો પોસિબલ છે જ નહીં કારણ કે એની ઊંચાઈ તો એટલી ને એટલી જ રહેવાની છે x શું છે એક જ વ્યક્તિ છે બરાબર તો એની ઊંચાઈ ધારો કે 5 ફૂટ હોય બરાબર તો જે બીજો x છે એ તો ગુરુદેવ જ છે તો એની ક્યાંથી ઊંચાઈ 5 સેમી વધારે થઈ જવાની એના કરતા 7 સેમી વધારે થવાની રાઈટ એટલે કે x x ઇઝ નોટ બિલોંગ્સ ટુ r કારણ કે x ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતા ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે હોઈ શકે નહીં ઓકે માટે શું થવાનું આર એ સ્વવાચક નથી ઓકે હવે સેકન્ડ સંમિત તમારે ચેક કરશું તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે શું છે કે એક્સ ની ઊંચાઈ જે છે તે વાય ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે 7 સેમી વધારે છે બરાબર એટલે કે એક્સ ની જે ઊંચાઈ છે એ વાય કરતા કેવી છે 7 સેમી વધારે બરાબર તો ધારો કે હું આનાથી y is belongs to r માટે લખું તો શું આવશે x ની જગ્યા પર y આવશે તો એના માટે શું બનવાનું કે y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતા જો મને કમ્પેર કરીએ આ ધારો કે તમારો ગુરુદેવ છે બરાબર અને અહીં લઈ લઈશું આપણે વેવ તો જે ગુરુદેવની ઊંચાઈ છે એ વેવ કરતા 7 સેમી વધારે છે બરાબર ધારો કે આપણે એનું રૂપ લખીએ કે વેદની ઊંચાઈ જે છે એ 7 સેમી વધારે છે એવું પોસિબલ બનવાનું ના કારણ કે ઓલરેડી ગુરુદેવ કેવો છે વેદ કરતા ઊંચો છે તો વેદની ઊંચાઈ તો 7 સેમી નથી વધવાની નથી કારણ કે વેદ તો એની ઊંચાઈ કેવી છે ઓછી છે માટે વાયની ઊંચાઈ એક્સની ઊંચાઈ કરતા
सात से भी वधारे हो सके नहीं, राइट? माटे yx, माटे yx does not belong to R. x belongs to R नहीं दो, पर yx does not belong to R मारे चे, बराबर? माटे R सममित नहीं, ओके? हवे xy थर्ड मारे चेक कर सो, तो xy belongs to R अने yz belongs to R ले दी. तो x y belongs to R અને y z belongs to R લઈ લેવાનું છે અને એના પરથી શું મેળવવાનું છે આપણે x z belongs to R થાય છે કે નહીં. તો x y belongs to R માટે શું લખાશે કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે. 7 સેમી વધારે છે. એ જ પ્રમાણે તમારું y z belongs to R છે તો શું થઈ જવાનું કે y ની ઊંચાઈ જે છે ये z करता 7 सेमी વધારે થવાની, બરાબર? આ શું છે x ની ઊંચાઈ કેટલી છે y ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે. y કરતા કેવું છે x 7 સેમી ઊંચો છે, બરાબર? હવે y ની ઊંચાઈ શું કરી હતી આપણે કે z કરતા કેવી છે કે 7 સેમી વધારે છે y ની ઊંચાઈ, બરાબર? તો z તમારા શું થવાના y કરતા 7 સેન્ટીમીટર એ નાનો થવાનો, બરાબર? હવે આ બંને વસ્તુ પરથી જોઈએ તો z કેવો છે નાનો છે, બરાબર? અને x કેવો થઈ જવાનો તમારો મોટો. અને પરથી xz માટે જો લખવું હોય તો માટે x ની ઊંચાઈ શું થઈ જવાની એ z ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે. કારણ કે શું લીધું છે આપણે xy belongs to r લીધું છે, બરાબર? હવે x ની ઊંચાઈ કેવી છે એ y ની ઊંચાઈ કરતા ઓલરેડી 7 તો વધારે છે, તો 7 છે, બરાબર? પછી શું લીધું આપણે yz belongs to r, એટલે કે z ની ઊંચાઈ શું થઈ ગઈ એ y કરતા કેવો છે એ નાનો થઈ ગયો z, બરાબર? z કેવો છે આ કોણ કોણની અંદર z એ એની ઊંચાઈ કેવી છે ઓછી છે, બરાબર? એટલે ઓબવિયસલી એ x ની ઊંચાઈ કરતા એ શું થઈ જવાનું x ની ઊંચાઈ જે છે એના કરતા એની ઊંચાઈ ઓછી થઈ જવાની, એટલે કે x ની ઊંચાઈ એ z ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે થઈ જશે. માટે એના પરથી શું લખાશે xz belongs to r. આ બે વસ્તુ આપણે લઈ લીધી હતી એના પરથી શું મળ્યું xz belongs to r મળ્યું. માટે સંબંધ r પારંપરિક છે, ઓકે? હવે આપણે આગળ જોઈશું d જોઈશું. d બરાબર તમને આપ્યું છે, બી આપ્યું છે તમને કે r is equal to x1, x એ y ની પત્ની છે એવું આપ્યું છે, ઓકે? b is equal to આપ્યું છે r is equal to x y જ્યાં x એ y ની પત્ની છે, બરાબર? સો વસ્તુ તમારે ચેક કરીએ તો x belongs to a માટે x x belongs to r થાય છે કે નહીં એ જોઈએ. તમને અહીં સંબંધ આપ્યો છે x અને y ની વચ્ચે, તો x એ શું છે y ની પત્ની છે. x એ શું છે y ની પત્ની, તો x x લઈ લેશું આપણે તો x x ની પત્ની થવાની નહીં થાય, બરાબર? does not belongs to r, બરાબર? અલગ અલગ રીતે જોઈએ છે ત્યારે પત્ની થશે, રાઈટ? એટલે x does not belongs to r માટે સંબંધ r સ્વવાચક નથી. અહીં શું છે x તો એક જ વ્યક્તિ છે અને એક જ વ્યક્તિ માટે પોતે જ પોતાની પત્ની થવાની ના થાય, એટલે સંબંધ r એ સ્વવાચક નથી. હવે સમીકરણ માટે આપણે ચેક કરીએ તો xy belongs to r લઈ લઈએ એના પરથી શું લખાય છે કે x એ y ની પત્ની છે. તો હવે yx belongs to r માટે લખવાનું, આના માટે લખીએ તો તમારા પાસે એક્સ ની જગ્યા પર વાય આવી જવાનું, વાય જગ્યા પર એક્સ આવી જવાનું. તો વાય એ એક્સ ની પત્ની થશે ના, આ શું છે એક્સ એ વાય ની પત્ની છે. એક્સ એ શું છે વાય ની પત્ની છે, તો વાય શું બની જશે એક્સ નો પતિ બની જશે. વાય એ એક્સ નો પતિ છે,
पत्नी नहीं, माटे yx does not belong to R. आते संबंध सममित नहीं. ये जो जो थर्ड आप है परंपरिका माटे चेक कर सो तो xy belongs to R माटे से लगाई छे कि x ए कौन छे y नी पत्नी छे अने yz belongs to R ले लिए तो एना माटे शुं लखा छे कि y ए y ए z नी पत्नी छे बराबर शुं छे x ए y नी पत्नी छे बराबर आ x शुं छे y नी पत्नी अने y ए z नी पत्नी छे आ शुं थई जवानुं y ए z नी पत्नी छे એવું આપ્યું છે તો એના પર તમે ચેક શું કરવાનું છે કે z belongs to r થાય છે કે નહીં એટલે કે x a z ની પત્ની થાય છે કે નહીં એ જોવાનું છે બરાબર તો x a z ની પત્ની કેવી રીતે થાય કારણ કે શું આપ્યું છે x નું કોની પત્ની છે y ની પત્ની છે બરાબર x ની પત્ની થશે નહીં माटे संबंध xz does not belongs to r थी जैसे माटे xz does not belongs to r आपने सुन लिया था तो xy belongs to r ने yz belongs to r ले ली ये आपने जैसे सुना भी xz does not belongs to r माटे संबंध r परंपरे नहीं ओके ये सही बात है इधर आपने तुमने आप पूछे कि xy जहाँ x ए y नो पिता है बराबर सेम आज जो तुम्हारे संबंध प्रूव करवाना है बराबर जो तुम्हारे जाते करवाना ओके तो आज जो तुम्हारो 1 2 3 आपने क्वेश्चन 1 आपको कंप्लीट करियो बराबर प्रैक्टिस कर जो कार्य मिले सो आपने